हेलो फ्रेंड्स, हूँ छू तृप्ति त्रिवेदी फूड सेवा रेसिपी चेनलमां आप सौनું સ્વાગત છે। आज हूँ તમારા સૌને માટે મગજના લાડુની રેસિપી લઈને આવી છું, એ પણ પરફેક્ટ ટિપ્સ સાથે। ઢાબો દીધા બાદ એને ચાળવાની લપ અને ઝંઝટ વગર એકદમ સિમ્પલ અને સરળ આ રેસિપી છે। એકવાર તમે જોશો ત્યારબાદ કહેશો પહેલા કેમ શેર ન કરી આટલી સુંદર રેસિપી। તો મિત્રો चलो हवे आपणे जोईए मगजना लाडू केवी रीते बने छे तेनी रीत। परंतु मित्रों ए पहेला आ वीडियो जोई रह्या छो तो एक लाइक दिलथी करजो, साथे साथे ज फूड सेवा चेनल हजी सुधी सब्सक्राइब नथी करी तो जरूर करशो। तो चलो हवे आपणे जोईए रेसिपी नो वीडियो। थी पहेला आपणे सामग्रीनी वात करीशुं। तो सामग्रीमां अहींया मे 2 कप चणानो लोट लीधो छे। चणानो लोट अहींया मे घरे बनावेलो ज लीधो छे। चणानो लोट अहींया मे तमे बेसनो पण लई शको छो, तमे करकरो पण लई शको छो। अहींया मे चणानो लोट एकदम झीणो ज लीधो छे, परंतु छतां पण आपणा मगजने लाडू बिलकुल ચીકાશ વગરના બને છે અને એકદમ જે સ્વામિનારાયણના મંદિરમાં હોય છે એના જેવા જ બને છે। તો અહીંયા તમે જોઈ શકો છો 2 કપ પરફેક્ટ ચણાનો લોટ લેવાનો છે। ચણાનો લોટ લીધા બાદ હવે આપણે ધાબો દેવાની સામગ્રી જોઈ લઈએ। અહીંયા આપણે હવે લોટનું માપ જોઈ લીધું છે, તો ચલો હવે આપણે આ લોટની ફરજિયાત ધાબો તો આપવો જ પડશે। તો ધાબો આપવા માટેનું માપ જોઈ લઈએ ઘી અને દૂધનું। હવે આપણે માપમાં જોઈએ તો અહીંયા 2 કપ ચણાનો લોટ છે, તો આપણે 1/2 કપ ઘી લેવાનું છે અને 1/2 કપ દૂધ લેવાનું છે। દૂધ તમે કોઈ પણ લઈ શકો છો। સૌથી પહેલા આપણે દૂધ અને ઘીને ગરમ કરીશું, તો અહીં આપણે દૂધ ઘીને પહેલા તો ભેગું કરી લઈએ। બાદ હવે આપણે દૂધ અને ઘીના આ મિશ્રણને ગરમ થવા માટે મૂકી દઈએ અને નવસેકું ગરમ કરી લઈએ। અહીંયા ધાબો દેવા માટે સૌથી પહેલા તો ચણાના લોટમાં વચ્ચે આપણે ખાડો કરી લઈએ। અહીંયા આપણે દૂધ ઘીનો જે ધાબો બનાવવાનું મિશ્રણ રેડી કરી લીધું છે, તમે જોઈ શકો છો દૂધ અને ઘી બંને એકદમ સરસ મિક્સ થઈ ગયું છે। આપણે વધારે ઉકળવાનું નથી, માત્ર નવસેકું જ કરવાનું છે। જે જગ્યા પર ખાડો કરેલો છે એ જગ્યાએ ધાબાનું મિશ્રણ આપણે આવી રીતે સ્પ્રેડ કરી દઈએ। ત્યારે આપણે બધું ઉમેરતા નથી, અડધું ઉમેરીશું અને અડધું રાખીશું અને હવે હાથની મદદ વડે એને સરસ મિક્સ કરી દઈશું। તમે જોઈ શકો છો હજી લોટ થોડો કોરો છે, તો હજી બાકી રહેલું જે ધાબા માટેનું તૈયાર કરેલું મિશ્રણ આપણે ઉમેરી દઈએ અને ફરી આપણે હલાવીને એકદમ ધાબો દીધેલો લોટ છે એને દબાવીને 5 મિનિટના રેસ્ટ સુધી મૂકી રાખીશું। જ્યારે પણ આપણે ધાબો દઈએ ત્યારે એકદમ ધીમે ધીમે આપણે ધાબો દઈશું, લોટ એક પણ કોરો ન રહે એનું આપણે ખાસ ધ્યાન રાખીશું। એના માટે આપણે હથેળી અને આંગળીનો ઉપયોગ કરીશું। ધીમે ધીમે તમે જોઈ શકો છો આ પ્રોસેસ વડે જ આપણે ધાબો દેવાનો છે અને હવે ધાબો એકદમ સરસ દેવાઈ ગયો છે, સેટ થઈ ગયો છે। તો હવે આપણે હથેળીની મદદ અને આંગળીઓની મદદ વડે થોડો ધાબો દીધેલો લોટને દબાવી દઈએ અને ત્યારબાદ આપણે 5 મિનિટનો રેસ્ટ આપીશું, ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ તરફ આગળ વધીશું। હવે આપણે 5 મિનિટનો રેસ્ટ આપવા માટે મૂકી દઈએ, ત્યારબાદ આપણે વચ્ચેના સમયમાં આપણે ઇલાયચી પાવડર બનાવી લઈએ। ઇલાયચી પાવડર અહીં હું એક સાથે વધારે બનાવી રહી છું, અહીંયા મેં 1 વાટકી આખી ખાંડ લીધી છે। ખાંડ લેવાથી ઇલાયચી પાવડર એકદમ સરસ બનતો હોય છે અને હવે આપણે લઈએ ઇલાયચી। ઇલાયચી અહીં હું 100 ગ્રામ લઉં છું। ઇલાયચીમાંથી બિલકુલ આપણે ફોતરા નથી કાઢવાના, કારણ કે બધા જ વિટામિન મિનરલ્સ ઇલાયચીના ફોતરામાં જ રહેલા હોય છે, માટે હેલ્થનું ધ્યાન રાખીને હું અહીંયા બિલકુલ ઇલાયચીના ફોતરા નથી કાઢી રહી। અને અહીંયા આપણે બધી જ ઇલાયચી ઉમેરી દીધા બાદ હવે આપણે મિક્સરનું લીડ કવર કરી દઈએ, તમે જોઈ શકો છો, અને આપણે મિક્સરમાં એકદમ સરસ બારીક ભૂકો કરી લઈએ। તો હવે આપણે મિક્સરમાં જ્યારે પીસી લઈએ ત્યારબાદ આપણે જોઈએ, તો અહીંયા તમે જોઈ શકો છો મિક્સરમાં એકદમ સરસ પીસાઈ ગયું છે, બિલકુલ ફોતરા દેખાતા નથી। ઇલાયચીનો પાવડર બનીને એકદમ રેડી છે। આ પાવડર તમે ઘણો બધો ટાઈમ 2-3 મહિના સુધી બનાવીને સ્ટોર કરી શકો છો। અહીંયા ધાબો દેવાઈ ગયો છે, 5 મિનિટનો રેસ્ટ થઈ ગયો છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે પહેલાં તો લોટને હાથની મદદથી થોડો છૂટો કરી લઈએ। અહીંયા હું તમારી સાથે એક ટિપ્સ શેર કરું છું, ધાબા દીધેલા લોટને ચાળવાનો બિલકુલ નથી, ચાળવામાં બહુ બધી મહેનત પડતી હોય છે। અહીંયા હું એકદમ સરળ રીતે જ તમને ધાબો દીધા પછીની જે પ્રોસેસ છે અને મગજ તો બી એકદમ સ્વાદિષ્ટ બનશે એને ટિપ્સ શેર કરી રહી છું। પહેલાં તો આપણે આવી રીતે ધાબા દીધેલા લોટને હાથની મદદથી થોડો છૂટો કરી લઈશું અને લોટ એકદમ છૂટો થઈ જાય ત્યારબાદ આપણે એક મિક્સર જાર લઈશું।
એની અંદર જે ધાબા દીધેલો લોટ છે એને આપણે ટ્રાન્સફર કરી દઈશું અને બે આટા ફેરવી લઈશું. હવે આપણે તૈયાર કરેલો ધાબા દીધો, અહીંયા તમે જોઈ શકો છો કે આપણો જે લોટ છે એકદમ સરસ દાણેદાર કણીદાર બની ગયો છે. તો આ ટિપ્સ તમે ફોલો કરજો, બહુ જ એકદમ સરળ રીતે તમે મોહનથાળ, મગજ અથવા તો લાડુ બનાવી શકશો. તો ચલો હવે આપણે બાઉલમાં કાઢી લઈને આવી જ રીતે બધો જ લોટ મિક્સરમાં દળી લઈએ. અહીંયા હવે તમે જોઈ શકો છો આપણો બધો જ લોટ અહીંયા એકદમ સરસ પીસાઈ ગયો છે. તો તમારે ચાળિયા વગર પણ એકદમ કણીદાર અને દાણેદાર લોટ બની શકે છે. તો ચલો હવે આપણે ઘીમાં લોટને શેકી લઈએ અને સરસ મગજ બનાવી લઈએ. અહીંયા આપણે તમે જોઈ શકો છો મેં હેવી બોટમ કઢાઈ લીધી છે અને એ કઢાઈની અંદર આપણે ઘી ઉમેરીશું. ઘી આપણે અડધો કપ જ ઉમેરીશું, ધાબો દીધેલો હોવાથી ઘી બહુ જ ઓછું વપરાય છે. અહીંયા હવે ઘી ગરમ થઈ ગયું છે તો હવે આપણે બધા જ લોટને ટ્રાન્સફર કરી દઈએ કઢાઈમાં અને હલાવી લઈશું. આપણે શેકવાનું છે, સતત હલાવતું રહેવાનું છે, તળિયે બિલકુલ ચોટે નહીં, એનું પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. જો લોટ તળિયે ચોટી જશે, બળી જશે તો સુગંધ છે એકદમ મીડિયમ આંચ છે, આપણે સતત હલાવતા જશું જેના કારણે તળિયે ચોટી ન જાય, બિલકુલ નહીં આવે. માટે આપણે એકદમ શાંતિથી ધીમે ધીમે સતત હલાવતા જવાનું છે અને શેકતા જવાનું છે. મીડિયમ આંચે તમે શેકશો એટલે 6-7 મિનિટ લોટ શેકાતા જરૂર લાગશે. તો ચલો હવે આપણે એકદમ મીડિયમ આંચે સતત હલાવતા હલાવતા મગજના લોટને શેકી લઈએ. લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે. અહીંયા તમને એવું થતું હશે કે ઘી ઓછું છે, પરંતુ જ્યારે લોટ શેકાશે ત્યારે ઘી પ્રોપર થઈ જશે, ઘી છૂટશે, ઘી બિલકુલ ઓછું નથી, ઘીનું માપ એકદમ પરફેક્ટ છે. અહીંયા હવે 7 મિનિટના અંદર બાદ લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે. તમે જોઈ શકો છો આપણે મગજ હંમેશા આછા અથવા ઘાટા બદામી રંગનો હોય છે, તો અહીંયા હું લોટને વધારે શેકી રહી છું. લોટ શેકાઈ જાય એની ખબર ત્યારે પડશે જ્યારે ઘી છૂટો પડવા લાગશે, બીજું કે એમાંથી સુગંધ આવવા લાગશે અને લોટ એકદમ ફૂલાયેલો લાગશે. તો તમે જોઈ શકો છો કે આપણો લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે. હવે આપણે ગેસની આંચ બંધ કરી દઈએ. ગેસની આંચ બંધ કર્યા બાદ આપણે આવી રીતે થોડું હલાવતા રહીશું જેના કારણે મગજનો લોટ શેકેલો છે જલ્દી ઠંડો થઈ જાય. અને હવે આપણે એમાં ઉમેરીએ 1 ચમચી ઇલાયચી પાવડર. ઇલાયચી પાવડર ઉમેરીને આપણે હલાવીશું. તમે અહીંયા જોઈ શકો છો ઇલાયચી પાવડર ઉમેરીને હું હલાવી રહી છું. ઇલાયચી પાવડર ઉમેરવાથી મગજનો ટેસ્ટ અને મગજની સુગંધ છે બહુ જ સરસ આવતી હોય છે. તમે ખાતા જશો અને વાહ વાહ બોલતા જશો એવો ટેસ્ટી ઘરે મગજ બનતો હોય છે. ઇલાયચી પાવડર ઉમેરીને આવી રીતે આપણે થોડીવાર હલાવી લઈશું જેના કારણે મગજ આપણો વધારે ઠંડો થઈ જાય. અને જ્યારે આપણે થોડો ઠંડો થાય ત્યારબાદ આપણે એમાં દળેલી સાકર ઉમેરીશું. અહીંયા હવે આપણે મગજ થોડો ઠંડો થઈ ગયો છે તો હવે આપણે દળેલી સાકર ઉમેરી દઈએ. અહીંયા સાકર છે, ખડી સાકર આવે છે એનો જ ઉપયોગ કરી રહી છું, પરંતુ તમે ખાંડને ભરીને દળી શકો છો, દળેલી ખાંડ ઘરે જ બનાવી શકો છો, અથવા તો ભૂર્યું ખાંડનો ઉપયોગ કરી શકો છો, અથવા તો સુગર પાવડરનો ઉપયોગ કરી શકો છો. અને તમારા ટેસ્ટ પ્રમાણે તમે ગળપણનું પ્રમાણ વધારે ઓછું કરી શકો છો. અને આવી રીતે આપણે દળેલી સાકર ઉમેર્યા બાદ હવે આપણે હલાવી લઈશું. અહીંયા હવે આપણે હલાવી લીધું છે, એકદમ સરસ સેટ થઈ ગયું છે. તો હવે આપણે બીજા વાસણમાં કાઢી લઈશું. અહીંયા મેં મોટા વાસણમાં કાઢી લીધું છે અને એકદમ સરસ હલાવી લઈએ જેના કારણે થોડું એકદમ સરસ ઠંડુ થઈ જાય અને મિક્સ થઈ જાય. તમે અહીંયા જોઈ શકો છો મિશ્રણ પરફેક્ટ લાડુ વળાય એવું બની ગયું છે. તો ચાલો હવે આપણે આ તૈયાર થયેલા મિશ્રણમાંથી લાડુ બનાવી લઈએ. અહીંયા તમે જોઈ શકો છો લાડુ બનીને એકદમ તૈયાર છે. તમે લાડુ નાના મોટા તમને ગમતા બનાવી શકો છો. અને હવે આપણે પિસ્તા વડે ડેકોરેશન કરીશું. પિસ્તા વડે ડેકોરેશન કરવું બિલકુલ ઓપ્શનલ છે, તો તમે અહીંયા જોઈ શકો છો તમે ડેકોરેશન ન કરો તો બી ચાલે. આવી રીતે આપણે ડેકોરેશન કર્યા બાદ આ લાડુને સર્વ કરીએ.
તો બનીને તૈયાર છે મગજના લાડુ. મિત્રો, આ રેસિપી એકદમ સિમ્પલ છે, એકદમ સરળ છે, સાથે મહેનત ઓછી અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી છે. આ લાડુ અહીંયા હું તમને તોડીને પણ બતાવું છું. તમે જોઈ શકો છો કે લાડુ બિલકુલ ચીકણા તો નથી થયા, સાથે જ એકદમ અંદર છે દાણેદાર મગજ આપણા બન્યા છે. તો આ રેસિપી તમે શેર કરવાનું બિલકુલ ભૂલશો નહીં. તો મિત્રો, આજની આ રેસિપી ખરેખર આપ સૌને પસંદ આવી છે તો લાઈક કરો, શેર કરો, સાથે સાથે ફૂડ સિવા રેસિપી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂર કરશો. તો મિત્રો, ચલો હવે હું રજા લઉં છું, ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો.